તમારી પ્રવૃત્તિના સ્તરને આધારે તમારું હૃદય એક મિનિટમાં લગભગ સાહીઠ થી સો વખત ધબકે છે તે કસરત દરમિયાન વધારે હોઈ શકે અથવા આરામના સમય ઓછું હોઈ શકે છે સામાન્ય હૃદયના ધબકારાનો દર અને તેની લય એ ખાતરી આપે છે કે શરીરના બધા જ અવયવો જેમ કે મગજ અને ફેફસામાં ઓક્સિજનથી ભરપૂર લોહી પહોંચે છે હૃદયમાં રહેલું કોષનું સમૂહ કે જેને કાર્ડિયાર કન્ડક્શન સિસ્ટમ કહેવાય છે તે હૃદયના ધબકારાની ગતિ અને લઈને નિયંત્રિત કરવા માટે વિદ્યુતીય આવેગનો ઉપયોગ કરે છે દરેક ધબકારાની શરૂઆત જમણા કર્ણકમાં સાયનો અથવા એસેનોડમાંથી થાય છે તે પછી હૃદયના ચેમ્બરો એટલે કે ખંડો કે જેને એટ્રિયા એટલે કે કર્ણકો એટલે કે હૃદયના ઉપરના બે ખંડો અને વેન્ટ્રિકલ્સ એટલે કે શેપકો એટલે કે હૃદયના નીચેના બે ખંડો કહેવાય છે તેઓની દિવાલમાં ફેલાય છે જેના કારણે તેઓ સંકોચાય છે દરેક ધબકારા સાથે આ પ્રક્રિયાનું પુનરાવર્તન થાય છે જ્યારે આ કાર્ડિયર કન્ડક્શન સિસ્ટમમાં સમસ્યા ઊભી થાય છે ત્યારે હૃદયમાં એક અસાધારણ લય ઊભી થાય છે કે જેને એરિથમિયા કહેવાય છે આ કારણોસર પલ્સ એટલે કે નાડી અનિયમિત થઈ શકે છે એરિથમિયા એટ્રિયા એટલે કે કર્ણકો અથવા વેન્ટ્રિકલ્સ એટલે કે શેપકમાં જઈ શકે છે એરિથમિયાના પ્રકારોમાં સામેલ છે ફિબ્રિલેશન જે એક ધબકારાની અનિયમિત લય છે જે એક ઝડપી તપકારાની લય છે જેમાં દર મિનિટમાં હૃદય સૌથી વધુ વખત ધબકે છે અને કાર્ડિયા જે એક ધીમી તપકારાની લય છે જેમાં દર મિનિટમાં હૃદય સાહીઠથી ઓછી વખત ધબકે છે એટ્રિયલ ફેબ્રિલેશન એ એરિથામિયાનો સૌથી સામાન્ય પ્રકાર છે અવ્યવસ્થિત આવેગોના કારણે કર્ણકો એટલે કે હૃદયના ઉપરના બે ખંડો ઝડપથી અને અવ્યવસ્થિત રીતે કંપન કરે છે અથવા ધ્રુજે છે કર્ણકોમાં થતા ટેકીકાર્ડિયાને સુપ્રાવેન્ટિક્યુલર ટેકીકાર્ડિયા કહેવાય છે ફોકલ એન્ટ્રીયલ ટેકિકાર્ડિયામાં કર્ણકોની દિવાલની અંદર રહેલા નાના વિસ્તારમાં એવા આવેગો શરૂ થાય છે અથવા ત્યાંથી પ્રસારિત થાય છે જેના કારણે કર્ણકો ઝડપથી નિયમિત લય સાથે સંકોચાય છે એટ્રિયલ ફ્લટરમાં કર્ણકોની દિવાલની અંદર રહેલા મોટા વિસ્તારો એવા આવેગોથી શરૂ થાય છે અથવા ત્યાંથી પ્રસારિત થાય છે જેના કારણે કર્ણકો ઝડપથી પણ નિયમિત લય સાથે સંકોચાય છે ઝડપી અને નિયમિત સંકોચન સાથે ટેકીકાર્ડિયા શેપકોમાં પણ થઈ શકે છે આ સંજોગોમાં શક્ય છે કે શરીરને પૂરતી માત્રામાં લોહી ન મળી શકે કારણ કે લોહીથી પૂરા ભરાઈને તે પહેલા શેપકો સંકોચાઈ જાય છે સૌથી ગંભીર એરેથેમિયા છે વેન્ટિક્યુલર ફેબ્રેલેશન જેમાં શેપકની દિવાલોની અંદર ઘણા બધા આવેગો એકસાથે પ્રસરે છે વેન્ટિક્યુલર શેપકો ધબકવાને બદલે કંપન કરે છે આ પરિસ્થિતિ એક મેડિકલ ઇમરજન્સી એટલે કે તબીબી કટોકટી છે જેના કારણે તમારા હૃદય શરીરને પોતાની જાતને અસરકારક રીતે લોહી પંપ નથી કરી શકતું એટલે કે લોહી નથી પહોંચાડી શકતું અમુક સમયે એસેનોડમાં કે શેપકમાં જતા વિદ્યુતીય આવેગના માર્ગમાં સમસ્યા ઊભી થવાને કારણે ધબકારા ધીમા પડી જાય છે જેને બ્રેડિકાર્ડિયા કહેવાય છે જો હૃદય ખૂબ જ ધીમી લયે ધબકે તો શરીરને પૂરતી માત્રામાં ઓક્સિજનથી ભરપૂર લોહી મળી શકતું નથી તમારા એરેથેમિયાના પ્રકારને આધારે તમારા ડોક્ટર તમને નીચેનામાંથી એક અથવા વધારે સારવારો માટેની સલાહ આપી શકે છે જીવનશૈલીમાં ફેરફારો જેવા કે હૃદય માટે સ્વસ્થ હોય તેવો આહાર લેવો કસરત કરવી ધૂમ્રપાન છોડવું દવાઓ લેવી જેમ કે એન્ટી એરેથેમિક દવાઓ અને બીટા બ્લોકર્સ કેથેડર એબ્લેશન જેમાં હૃદયની અંદર દાખલ કરેલા પાતળા તાર વડે હૃદયની જે પેશીઓ એરેથેમિયા કરતી હોય તેઓને ઉષ્ણ કે શીત ઉર્જા વડે નાશ કરે છે ઇમ્પ્લાન્ટેબલ ડિવાઇસ એટલે કે હૃદયની ગતિ કે લયને સુધારવા માટે હૃદયમાં તેના માટેના ખાસ ઉપકરણનું શરીરમાં પ્રત્યારોપણ કરવું જેમ કે પેસમેકર અથવા ડિફિબ્રિબુલેટર